હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું ત્રીજી મહિના તમામ મહત્વના કરંટ અફેર. સૌથી પહેલા તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન એટલે આપણે ટેલિગ્રામ ચેનલ મળી જશે. આ ઉપરાંત હવે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ અવેલેબલ છે. પ્લે સ્ટોરમાં જઈ માત્ર સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, આ પ્રકારે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ મળી જશે. અને હવે તમે આપણા સ્ટાર એજ્યુકેશનના યુઝર આઈડી પાસવર્ડથી તમે કમ્પ્યુટરમાં પણ લોગિન કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં પણ આ વેબસાઇટની લિંક આપેલી છે, StarEducation.net.in. આ વેબસાઇટ વિઝિટ કરો અને તમે કમ્પ્યુટરમાં જે રીતનું એપ્લિકેશનમાં ઇન્ટરફેસ જોવા મળે છે એવું જ તમને કમ્પ્યુટરમાં જોવા મળશે. અને જે તમારા એપ્લિકેશનના યુઝર આઈડી પાસવર્ડ છે એ જ યુઝર આઈડી પાસવર્ડથી તમે કમ્પ્યુટરમાં લોગિન કરી શકશો. અને બાકી જે લોગિનની લિમિટ હતી એ આપણે હટાવી દીધી છે. હવે તમે અનલિમિટેડ ટાઈમ એપ્લિકેશનમાં તેમજ વેબસાઇટમાં લોગિન કરી શકો છો. શરૂ કરીએ હવે આજનો વિડીયો ત્રીજી મહિના કરંટ અફેર્સ. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે હાલમાં જ પરશુરામ જયંતિ, આજે જ છે ત્રીજી મહિના રોજ, તો પરશુરામ જયંતિની હાલમાં ઉજવણી કરવામાં આવેલી હતી. ભગવાન પરશુરામ છે એ ભગવાન વિષ્ણુના કેટલામાં અવતાર હતા? આ કલા સંસ્કૃતિના સંદર્ભમાં પણ અહીંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર, તો જે લોકો તલાટી જુનિયર ફેક તેમજ જીપીએસસીની તૈયારી કરે છે એમના માટે તમને કદાચ ખબર ન હોય કે આવા બધા ક્વેશ્ચન ક્યાંથી આવતા હોય. અમુક આવા બધા ક્વેશ્ચન છે કરંટ બેઝ ઉપર પણ પૂછી લેતા હોય છે. તો આવા ટોપિક ઉપર આપણું ધ્યાન ન જતું હોય તેમજ આવા ટોપિક છે બુકમાં પણ લગભગ ના આપેલા હોય. બરાબર, તો પરશુરામ જયંતિ હાલમાં જ ઉજવાયેલી હતી અને આજે જ છે પરશુરામ જયંતિ. તો ભગવાન પરશુરામ છે એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા. કેટલામાં નંબરના? છઠ્ઠા અવતાર હતા. તો ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર થશે. હાલમાં જ છે 3 મે 2022 રોજ પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી. શું આ દર વર્ષે 3 મે આવે? તો કે ના. ક્યારે આવે? દર વર્ષે વૈશાખ સુદ ત્રીજ હોય એટલે કે આપણે અકાત્રીજ તરીકે ઓળખીએ છીએ. તો વૈશાખ મહિનાની સુદ ત્રીજના રોજ છે પરશુરામ જયંતિ આવતી હોય છે, જેને આપણે અકાત્રીજ પણ કહીએ છીએ. તો ત્યારે પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન પરશુરામ છે એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા અને ભગવાન વિષ્ણુના આમ અત્યાર સુધીમાં 10 અવતાર થઈ ગયેલા છે. 11મો જે અવતાર કહેવામાં આવે છે એ કલ્કી છે. બરાબર, તો એ 10 અવતાર કયા કયા છે? સૌથી પહેલો છે મત્સ્ય અવતાર, જે માછલીના સ્વરૂપમાં હતું. બીજો છે કુર્મ અવતાર, જે કાચબાના સ્વરૂપમાં હતું. ત્રીજું છે વરાહ અવતાર, જે ગુંડ કે ડુક્કરના રૂપમાં હતા. ત્યાર પછી ચોથો છે એ નરસિંહ અવતાર છે, અડધું શરીર મનુષ્યનું ને અડધું સિંહનું હતું. બરાબર, બધાને ખબર જ છે. ત્યાર પછી વામન અવતાર એક બાળકના રૂપમાં હતા. પરશુરામ અવતાર હમણાં જ વાત કરેલી, મનુષ્ય રૂપે હતું, ગુસ્સામાં ક્રૂર તેમજ હાથમાં કુવાડી ધારણ કરેલું. બરાબર, એવું એમનું સ્વરૂપ હતું. પછી ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ, શ્રી કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી, આ ભગવાન વિષ્ણુના આટલા અવતાર છે. આ ક્રમમાં આપેલા છે, ક્રમમાં યાદ રાખવાના. બરાબર, અહીં તમે ક્રમમાં જોવો તો આ છઠ્ઠો અવતાર છે. બરાબર, તો આ 10મો જે અવતાર છે કલ્કી, બરાબર, એ ભવિષ્યમાં ગમે ત્યારે ભગવાન ધારણ કરશે, પરંતુ અત્યાર માટે આ તમારે 9 અવતાર યાદ રાખવાનું છે. બરાબર, અંતિમ અવતાર આમ કલ્કી કહેવાય. બરાબર, તો આટલું આપણે યાદ રાખીશું. તાજેતરમાં વિશ્વ હાસ્ય દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? વિશ્વ હાસ્ય દિવસ છે આની ડેટ પણ દર વર્ષે ફિક્સ નથી હોતી. આ દર વર્ષે મે મહિનાનો જે સૌથી પહેલો રવિવાર હોય, બરાબર, ત્યારે ઉજવે છે સૌથી પહેલો રવિવાર. તો એ હતો આ વખતે 1 મહિના રોજ. તો 1 મે વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી કરવામાં આવેલી. તો અહીં તમે જોવો છો 1 મે 2022 રોજ વિશ્વ હાસ્ય દિવસ ઉજવાયેલો. મે મહિનાના પ્રથમ રવિવારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શરૂઆત આની થઈ હતી 1998માં. મુંબઈ ખાતે સૌથી પહેલો વિશ્વ હાસ્ય દિવસ ઉજવાયેલો હતો. ક્યારે? તો કે 1998માં. અને ડોક્ટર મદન કટારિયા, એમણે લાફ્ટર યોગાની પણ શરૂઆત કરેલી હતી. તો આ પણ યાદ રાખશું, લાફ્ટર યોગાની શરૂઆત કરાવનાર વ્યક્તિ અથવા તો એનો શ્રેય કોને ફાળે જાય છે? તો કે મદન કટારિયાને. બરાબર, તો આવા પણ ક્વેશ્ચન નીકળી શકે. હમણાં 21 જૂને યોગા દિવસ પણ આવશે, તો એના સંદર્ભમાં પણ તમે આ વસ્તુ યાદ રાખી શકો છો. ચાલો
એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ વર્લ્ડ હાઈએસ્ટ એપાર્ટમેન્ટ રેન્ટ ઇન્ડેક્સ, એમાં પ્રથમ ક્રમ ઉપર કયો દેશ છે? એક્ચ્યુઅલમાં આ હાઈએસ્ટ એપાર્ટમેન્ટ રેન્ટ ઇન્ડેક્સ એટલે આમાં કહેવા શું માંગે, જે કોર્પોરેટ ઓફિસ હોય બરાબર, એપાર્ટમેન્ટ ટાઈપની, તો એપાર્ટમેન્ટ ટાઈપની કોર્પોરેટ ઓફિસ હોય એમાં પર સ્ક્વેર ફીટ ભાડું આપવામાં આવે, લેવામાં આવતું હોય છે ઓનર દ્વારા. તો આ ઇન્ડેક્સ છે પર સ્ક્વેર ફીટ રેન્ટના આધારે તૈયાર કરેલી છે બરાબર. એમાં સૌથી વધુ કોનું છે એ આધારે આની રેન્કિંગ ડિસાઇડ કરવામાં આવી છે. તો એમાં સૌથી પહેલા ક્રમે છે હોંગકોંગ, સૌથી પહેલા ક્રમે હોંગકોંગ છે, બીજા ક્રમે સિંગાપોર છે, ત્રીજા ક્રમે ટોક્યો છે. ભારતનું દિલ્હી આમાં નવમા ક્રમે છે. એક્ચ્યુઅલમાં અહીંયા દેશની જગ્યાએ શહેર હોવું જોઈએ ક્વેશ્ચનની અંદર, તો થોડુંક વધારે સુટેબલ થાય, કેમ કે આ ઇન્ડેક્સની અંદર છે શહેરોની રેન્કિંગ આપેલી છે. એક્ચ્યુઅલમાં હોંગકોંગ સિટી પણ છે અને સિંગાપોર પણ એક સિટી છે, અને હોંગકોંગ દેશ પણ છે અને સિંગાપોર દેશ પણ છે બરાબર. એટલે કહેવા એમ માંગુ છું કે હોંગકોંગ નામથી દેશનું નામ પણ છે અને સિટીનું નામ પણ છે બરાબર, હોંગકોંગની અંદર જ. અને સિમિલરલી સિંગાપોરનું નામનો દેશ પણ છે અને સિંગાપોરની અંદર સિંગાપોર સિટી પણ આવેલું છે સિંગાપોર દેશમાં બરાબર. તો આમાં ખાસ ધ્યાન રાખજો બરાબર. તો આ એક્ચ્યુઅલમાં શહેરોની રેન્કિંગ છે, કેની રેન્કિંગ છે શહેરોની, તો આ ખાસ આપણે ધ્યાન રાખીશું. હાલમાં જ આ વર્લ્ડ હાઈએસ્ટ એપાર્ટમેન્ટ રેન્ટ ઇન્ડેક્સની રેન્કિંગ જાહેર કરવામાં, પ્રથમ ક્રમ ઉપર હોંગકોંગ છે, બીજા ક્રમ ઉપર આમાં સિંગાપોર છે, ત્રીજા ક્રમ ઉપર કોણ છે ટોક્યો, ક્યાં આવેલું છે જાપાનમાં આવેલું છે. ભારતનું દિલ્હી આમાં નવમા સ્થાન પર છે, કેટલામાં સ્થાન ઉપર છે નવમા સ્થાન ઉપર. ચાલો એના પછીનો ક્વેશ્ચન આવી ગયો છે આપણી સ્ક્રીન ઉપર, ડબલ્યુટીઓની કેટલામી મંત્રી સ્તરીય બેઠકનું આયોજન હાલમાં જ કરવામાં આવ્યું. આ મંત્રી સ્તરીય બેઠકનું આયોજન હતું હાલમાં, 12મી મંત્રી સ્તરીય બેઠક હતી ડબલ્યુટીઓની વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની. હાલમાં જ અહીં તમે ઇમેજમાં પણ જોવો છો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની 12મી મંત્રી સ્તરીય બેઠક હતી. આનું આયોજન સ્વિટ્ઝર્લેન્ડના જેનેવા ખાતે કરવામાં આવેલું છે અને આનું કો હોસ્ટિંગ એ કઝાકિસ્તાનના નૂર સુલતાન ખાતે કરવામાં આવશે બરાબર. મોસ્ટ ઓફ આ ક્વેશ્ચન પૂછે ત્યારે ધ્યાન રાખવાનું કો હોસ્ટિંગ કોના દ્વારા કરવામાં આવેલું છે, કઝાકિસ્તાન દ્વારા બરાબર. અને હોસ્ટિંગ કોના દ્વારા કરવામાં આવ્યું છે, તો કે સ્વિટ્ઝર્લેન્ડના એટલે એના દ્વારા મુખ્યત્વે આનું આયોજન હાથ ધરવામાં આવેલું હોય સ્વિટ્ઝર્લેન્ડના જિનેવા દ્વારા આનું આયોજન કરવામાં આવશે, કેમ કે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના જિનેવામાં. તો મેઇનલી એનું આયોજનની તમામ જવાબદારી કોના ઉપર હોય, સ્વિટ્ઝર્લેન્ડના જિનેવા ખાતે આવેલું આનું મુખ્ય મથક છે એના દ્વારા. તો આ વાત થઈ ડબલ્યુટીઓની, જેનું પૂરું નામ થાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, અને એની સ્થાપના 1995માં થયેલી. ક્યારે થયેલી? 1995. આટલા પોઈન્ટ આમાંથી આપણે યાદ રાખીશું. એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ કયા રાજ્ય ખાતેથી છે ઘાયલ અને બીમાર ગાયો છે, ગયો નહીં ગાયો, ગાય બરાબર. તો ઘાયલ અને બીમાર ગાયો માટે એમ્બ્યુલન્સ સેવાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ રાજ્યનું નામ છે આસામ, આસામ રાજ્યમાં દિબ્રુગઢ ખાતેથી છે આ ઘાયલ અને બીમાર ગાયો માટે એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરવામાં આવી છે. તો આસામના દિબ્રુગઢ ખાતેથી આ ઘાયલ અને બીમાર ગાયો માટે એક એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ છે. ગુજરાતમાં પણ એક આવી પ્રાણીઓ માટેની એમ્બ્યુલન્સ સેવા છે, દરેક પ્રાણીઓ માટે છે. આનો હેલ્પલાઇન નંબર છે 1965 બરાબર, અને આને શું કહેવાય છે, કરુણા એમ્બ્યુલન્સ. તો આ પણ આપણે યાદ રાખીશું. બાકી સૌથી પહેલો આસામનું થોડુંક રિવિઝન કરાવવું હવે, તેમાં ભારતનો સૌથી પહેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે બરાબર, એ કયા સ્થળે શરૂ થયેલો, આસામ ખાતે. તો પ્રશ્ન પૂછાય તમને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સૌથી પહેલો ક્યાં ખુલેલો, તો આસામ ખાતે. પછી જલમાર્ગ કોન્ક્લેવ 2022 એનું આયોજન પણ આસામ ખાતે થયેલું હતું. ખ્યાલ હોય તો હમણાં જ આસામી કવિ નીલામણિ ફુકન એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો, એ પણ આસામ રાજ્યના કવિ હતા, પ્રસિદ્ધ કવિ હતા નીલામણિ ફુકન, 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર એમને મળેલો. બાકી રતન ટાટા એમને આસામ રાજ્યના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માન કરેલું, અને આસામ રાજ્યનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનું નામ છે આસામ રેલ. અને બાકી આસામ રાજ્યની અંદર હાલમાં જ પર્યટન સંજીવની યોજના પણ શરૂ કરવામાં આવી હતી. તો આટલા પોઈન્ટ આપણે આસામ વિશે યાદ રાખશું, થોડુંક તમને ક્વિક રિવિઝન થઈ જાય આસામ વિશે. ચાલો હવે ચર્ચા કરશું આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમણે સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ 2022 નું ઉદઘાટન કયા સ્થળેથી કરેલું? રાજ્ય પૂછે તો કર્ણાટક અને શહેર આપે તો બેંગ્લોર.
તો કર્ણાટકના બેંગ્લોર ખાતે ત્યાં ઉદઘાટન કરેલું અને આનો હેતુ શું છે, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રોડક્શન એન્ડ ઇનોવેશન. તો આ એનો હેતુ છે. તો તમને હેતુ પૂછે તો પણ આપણે આટલા પોઈન્ટ એમાંથી યાદ રાખીશું. ચાલો એના પછી છે, 5 જુલાઈથી એમેઝોનના નવા સીઓ તરીકે કોણ પદભાર સંભાળશે? 5 જુલાઈથી હવે એમેઝોનના નવા સીઓ બની જશે એનડીજેસી. એનડીજેસી છે એમેઝોનના નવા સીઓ બનશે, 5 જુલાઈથી બનશે. હાલમાં જ આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે કોવિડ-19 પેન્ડેમિક દરમિયાન ભારત સૌથી વધુ અસરગ્રસ્ત થયું અને તેમજ આ રિપોર્ટ પ્રમાણે ભારતના અર્થતંત્રમાં સુધારો થતા કેટલો સમય લાગશે? જે કોવિડ-19ના કારણે આપણું જે ભારતનું અર્થતંત્ર છે એ ડેમેજ થયું, એને રિકવર થતા 13 વર્ષ લાગશે, એવું કોનું કહેવું છે? આરબીઆઈનું કહેવું છે. બરાબર, આ કોઈ નાની માની સંસ્થા નથી, બરાબર, આ નામચીન સંસ્થા છે આરબીઆઈ, બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આના જે રિપોર્ટ પબ્લિશ થાય એ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય. તો આ જીપીએસસી માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે આજે કોવિડ-19ના કારણે જે ભારતનું અર્થતંત્ર છે, બરાબર, એને સૌથી વધુ અસર થઈ છે આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે. તો એમાં સુધારો થતા કેટલો સમય લાગશે આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે? તો 13 વર્ષ લાગશે, આ આરબીઆઈનું એવું રિપોર્ટનું અનુમાન છે. મણિપુર સુપર 50 માટે ભારતીય સેનાના કયા ડિવિઝને કરાર કર્યા છે? તો ઇન્ડિયન આર્મીના રેડ સીલ ડિવિઝને છે આ માટે કરાર કર્યા છે. હાલમાં જ વિશ્વમાં સૌથી વધુ રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન છે એ કયા દેશના થયા છે? વિશ્વના સૌથી વધુ રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન છે, બરાબર, એ ભારતના છે અને $48 બિલિયન છે. કેટલા છે? $48 બિલિયન. બીજા ક્રમ પર ચીન છે, ત્રીજા ક્રમ પર યુએસ છે, યુકે ને યુએસ. હાલમાં જ છે, કયા રાજ્યની સરકારે દેશના સૌ પ્રથમ જીન બેંક પ્રોજેક્ટને મંજૂરી આપી છે? દેશનો સૌથી પહેલો જીન બેંક પ્રોજેક્ટ એને મંજૂરી આપનાર રાજ્ય બન્યું મહારાષ્ટ્ર. બાકી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને રાજ્યપાલ ગઈકાલે પણ વાત કરેલી હતી, આજે તમે મને કહી દો કોમેન્ટમાં. હાલમાં જ નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશ સાથે બિઝનેસ રાઉન્ડ ટેબલની સહ અધ્યક્ષતા કરી છે? તો હાલમાં જ બર્લિન સાથે બિઝનેસ રાઉન્ડ ટેબલનું આયોજન થયેલું હતું ભારત અને બર્લિન વચ્ચે. હાલમાં જ ભારત અને જર્મની વચ્ચે કુલ કેટલા એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો ભારત અને જર્મની વચ્ચે પણ હાલમાં એક મીટિંગ થયેલી હતી અને એમાં કુલ ભારત અને જર્મની વચ્ચે 9 એગ્રીમેન્ટ થયેલા. કેટલા? 9. હવે કયા કયા હતા એ નવે નવ યાદ રાખવાની કશી જરૂર નથી, માત્ર કેટલા એગ્રીમેન્ટ હતા એ યાદ રાખશું અને ભારત જર્મની વચ્ચે આ કેટલામી આંતર સરકારી પરામર્શ હતી? 6ઠી આંતર ભારત જર્મની આંતર સરકારી પરામર્શ હતી, બરાબર. 2 પોઈન્ટ યાદ રાખશું. તાજેતરમાં ભારતીય અભિનેત્રી અથવા તો કઈ ભારતીય અભિનેત્રી જેમને 75મા કાન ફિલ્મ ફેસ્ટિવલ છે એની જ્યુરી તરીકે આમંત્રિત કરવામાં આવેલા છે? તો દીપિકા પદુકોણ એમને 75મો કાન ફિલ્મ ફેસ્ટિવલ છે, બરાબર, એના જ્યુરી તરીકે આમંત્રિત કરવામાં આવેલું છે દીપિકા પદુકોણ. હાલમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એમણે કયા રાજ્યમાંથી 12 નેશનલ હાઈવે પ્રોજેક્ટ અને 7 સીઆરઆઈએફ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું છે? આ કરેલું છે તેલંગાણાના હૈદરાબાદ ખાતે. આન્સર આવશે તેલંગાણા. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ છે, રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન છે. બસ તો આ તો 3મેનો વિડીયો, મળશું આવતીકાલે 4મેના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.